રાજપીપળામાં દંપતીને કચડીને ભાગેલો મુંબઈનો કાર ચાલક કેવડિયાથી ઝડપાયો. રાજપીપળા કાર્યભૂત મંદિર નજીક માંડવો બાંધી રોડની બાજુમાં તરબૂચ વેચતા દેવી પૂજક પરિવારના દંપતી 47 વર્ષના નગીન કાલિદાસ દેવી પૂજક અને તેમના 43 વર્ષીય પત્ની જશીબેન રાત્રે મંડપ પાસે સૂતા હતા. એ સમયે મોડી રાત્રે 2-3 વાગ્યાની આસપાસ કોઈ કાર ચાલકે દંપતી પર ગાડી ચઢાવી દેતા બંનેનું ઘટનાસ્થળે કરુણ મોત નિપજ્યું હતું. પરિવારજનો ત્યાં કલ્પાંત કરતા નજરે પડ્યા હતા. એક સાથે માતા પિતાની છત્રછાયા ગુમાવી દેતા પરિવારમાં માતમ છવાયું હતું. ટાઉન પીઆઈ RS ડોડિયા અને એમની ટીમ દ્વારા એ વિસ્તારના અલગ અલગ CCTV ચેક કરવામાં આવ્યા હતા. તે દરમિયાન MHO 1DX 71 78 નંબરની સ્કવોડ કાર CCTVમાં ત્યાંથી પસાર થતી દેખાઈ હતી. કાર નંબરના આધારે પોલીસે માલિકનું નામ અને મોબાઈલ નંબર શોધી કાઢ્યો અને એના આધારે પોલીસ કેવડિયા પાસે પહોંચી તમામ હોટલના મસ્ટરો ચેક કરતા આરોપી કાર ચાલક પંકજ શિલેષ મલ્લિક કેવડિયાની એક હોટલમાંથી ઝડપાયો હતો. પોલીસે કાર ચાલકની પૂછતાછ હાથ ધરી છે. મુંબઈ ખાતે એક પ્રાઇવેટ બેંકમાં નોકરી કરતા પંકજ શિલેષ મલ્લિક પોતાની પત્ની, 2 નાના ભાઈઓ, એમની પત્ની અને બાળકો સાથે મહારાષ્ટ્રના રાજગઢ જિલ્લાના પનવેલથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવ્યા હતા. તેઓ વાયા સુરત મોડી રાત્રે 2-3 વાગ્યાની આસપાસ રાજપીપળા પહોંચ્યા હતા. ત્યારે રાજપીપળા કાર્યભૂત મંદિર નજીક ઉજાગરણના લીધે કાર ચાલકની આંખ મીચાઈ જતા આ ઘટના ઘટી હોવાનું જાણવા મળ્યું છે. દીપક જગતાપ, ZSTV, રાજપીપળા.